નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત. સંઘ હું છું નતાશા. દર્શક મિત્રો, આજે છે તારીખ 1 મે. 1960ના વર્ષમાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, ગુજરાત રાજ્ય પ્રસ્થાપિત થયું. દરેક ગુજરાતીઓને આજના દિવસ માટેનો એક અલગ જ ગર્વ મહેસૂસ થતો હોય છે પોતાના મનમાં. દરેક ગુજરાતીઓ, ગુજરાતી બોલી બોલતો વ્યક્તિ આજે દેશ વિદેશમાં શિખરો સર કરી રહ્યો છે. ત્યારે ગાંઠિયા, ખાખરા અને ફાફડાની ઓળખ ધરાવતો આ ગુજરાતી, હંમેશા મન મોજીલો રહેતો આ ગુજરાતી અને ગુજરાતની ધરતીનો આ અનેરો દિવસ નિર્માણ ન્યૂઝ પણ સાજા કરશે. આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત લોક સાહિત્યની વાત કરીશું. ગુજરાતી ફોક કલાકાર તદુપરાંત ગુજરાતના મહાન વ્યક્તિઓ, ગુજરાતની ઢબ, ગુજરાતની શૈલી, ગુજરાતનું જીવન, ગુજરાતનું ભાતીગળ, આ તમામ બાબતોની ચર્ચા કરવી આજના દિવસે તો ખાસ જરૂરી બની રહે છે. દર્શક મિત્રો, એક મહાગુજરાત આંદોલનથી આજથી 60 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને આજના જ દિવસે મહારાષ્ટ્ર રાજ્યની પણ અલગ સ્થાપના થઈ. ગુજરાત અને મહારાષ્ટ્ર, કે જે પહેલાં બૃહન બોમ્બે નામથી ઓળખાતું હતું, બોમ્બે પ્રોવિન્સના નામથી ઓળખાતું હતું, તેનામાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો અલગ પડ્યા અને ત્યારથી ગુજરાતી બોલી બોલતો વ્યક્તિ હંમેશા પોતાની મીઠી બોલીથી સામેવાળાને કન્વિન્સ કરવામાં કોઈ પણ મોકો છોડતો નથી. આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત એવી જ મીઠી ગપશપમાં જોડાઈશું કે જ્યાં ગુજરાતીઓની આગવી ઓળખ શા માટે આ ઢબ પડી છે તે બાબત જાણવી જરૂરી બની રહે છે. આપણી સાથે આજે લોક સાહિત્યકાર એવા યોગેશ ગઢવી જોડાયા છે કાર્યક્રમ અંતર્ગત. યોગેશજી, સ્વાગત કરું છું. જય જય ગઢવી. ગુજરાત સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. કાર્યક્રમમાં સૌ પ્રથમ સવાલ તો યોગેશજી એ જ થાય કે ગુજરાતનું જે લોક સાહિત્ય છે, ગુજરાતની જે ભાતીગળ સંસ્કૃતિ છે, એક આગવી ઓળખ ગુજરાતીઓ હરહંમેશ ધરાવે છે અને આજે દેશ વિદેશમાં પણ આપણે જોઈએ છે કે કોઈ એવો ખૂણો બાકી નથી જ્યાં ગુજરાતીએ પોતાનું નામ આગળ કર્યું હોય. શું કહેશો આપ આજના દિવસે? ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે મને આજે વિશ્વમાં વસતા તમામે તમામ ગુજરાતીઓને હું શુભેચ્છા પાઠવું છું. મને એવું લાગે છે, જે પ્રકારે નતાશાએ કહ્યું એ પ્રકારે 60 વર્ષથી આપણું ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, એમ હું તો આખા ભારત દેશને માનવાવાળો વ્યક્તિ છું, પણ ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે મને કયો આનંદ છે? મને શું કામ આનંદ થાય છે? મારે વિદ્વાનો સામે, જ્ઞાનીઓ સમક્ષ આ વાત મૂકવી એટલા માટે ગમે છે મને કે સૌ પ્રથમવાર મુંબઈ, એટલે કે મુંબઈ રાજ્ય ગણાતું, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને સાથે હતા, અને ત્યારે જે મુખ્ય સમસ્યા હતી એ સમસ્યા આપણી ભાષાની હતી. એટલે હું માતૃભાષાને માનવાનો ખૂબ છું, કારણ કે શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિના ત્રિભેટે ઉભેલી આ ગરવી ગુજરાતનો આપણો સમાજ છે, એ માત્ર માતૃભાષા જો શીખે તો જ આ 3ને ટકાવી શકે. એટલે મને એવું લાગે છે કે આજથી 60 વર્ષ પહેલાં આપણને આપણી માતૃભાષા પ્રસ્થાપિત કરવા માટેનો એક આપણો સાવ સાચો પ્રાંત મળી ગયો, જ્યાં આપણે આપણી માતૃભાષાનું સુંદર રીતે પૂજન કરી શકીએ, સુંદર રીતે અનુષ્ઠાન કરી શકીએ અને સુંદર રીતે એમાં વાત કરી શકીએ. એટલે આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિને હું આપ સૌની સમક્ષ નિર્માણના માધ્યમ દ્વારા આપ સૌને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે અમરો દુહો એમ કહે છે કે આજ આનંદ, આજ ઉચ્છરંગ, આજ નૈનોમાં ને, આજ આનંદ, આજ ઉચ્છરંગ, આજ નૈનોમાં ને, સખી અમાણી ગોઠમાં આજ કંચન વર્ષો મે, આજ આનંદ, આજ ઉચ્છરંગ, આજ નૈનોમાં ને, સખી અમાણી ગોઠમાં આજ મોતીડે વર્ષો મે. સાવ સાચા મોતીનો વરસાદ થતો હોય, સાવ સાચો સુવર્ણનો એટલે કે સોનાનો વરસાદ થતો હોય એવો સુંદર દિવસની કલ્પના અમારા ગુજરાતી લોક સાહિત્યના લોક કલાકારોએ, લોકવિદોએ આ દુહા મારફત કરી છે. મને આજનો દિવસ ખરા અર્થમાં સોનાથી ઉજ્જવળ અને મોતીઓનો વરસાદ થતો હોય એવો આ દિવસ રૂડો લાગે છે. બિલકુલ. અને ઘણા બધા કલાકારો આ ગુજરાતની ધરતી પરથી રૂડા અનેરાઓ એવા પ્રસ્થાપિત થયા છે. કલાકારોની વાત જ્યારે પણ આવે છે ત્યારે પોતાનામાં એક આગવી કલા ધરાવતો હંમેશા એક કલાકાર બીજા કલાકારથી અલગ હોય છે અને પોતાની કલા સંસ્કૃતિની સાથે જોડીને જ્યારે આગળ લઈ જાય છે અને દેશ વિદેશના ફલક પર પોતાનું નામ કરે છે, પોતાના રાજ્યનું નામ કરે છે, એક આગવી ઓળખ બનાવે છે અને તેનામાં પણ ગુજરાતનો વારસો આગળ લઈ જાય છે, આ એક સૌથી મોટી વાત છે. ગુજરાત રાજ્યના કલાકારો માટેની વાત થાય છે ત્યારે સામાન્યતઃ હું ડાયરામાંથી આવું છું, પરંતુ એક સમયે ગુજરાત રાજ્યના
સંગીત નાટક એકેડેમીના અધ્યક્ષ તરીકે પણ રાજ્ય સરકારમાં મારી જવાબદારી હતી. એટલે જુદા જુદા તમામે તમામ કલાકારોને હું બહુ જ સુપરે ખૂબ સારી રીતે બહુ નિકટથી પરિચિત છું આખા ગુજરાત રાજ્યના કલાકારોનો. એટલે પછી એમાં શાસ્ત્રીય સંગીત હોય તોય ભલે, પછી વાદન હોય તોય ભલે, પછી એ નાટ્ય હોય તોય ભલે, જૂની રંગભૂમિ હોય તોય ભલે, સાવ ગામડાના જેને તુરી બારોટ ને એ બધા કલાકારો છે જે ગામડામાં રાવણ થોલઈ અને ફરવાવાળા ગાવાવાળા એ કલાકારો હોય તોય ભલે, આ બધાના પરિચયમાં છું. ડાયરો તો મારું ક્ષેત્ર હતું એટલે ડાયરો લોક સાહિત્ય એ બધાને તો સ્વાભાવિક પરિચિતમાં હોય જ. પણ મને આજના દિવસે કદાચ નતાશા પૂછતા હોય કે ગુજરાતી કલાકાર એટલે શું, કલાકારમાં ગુજરાતી એટલે શું, પહેલા તો આપને આશ્ચર્ય થશે કે ભાઈ કલાકાર એટલે કલાકાર હોય, વિશ્વનો કોઈ પણ કલાકાર હોય તો કલાકાર જ હોય, પણ ગુજરાતી કલાકાર એની વિશેષતા શું હોય શકે, એની ખાસિયત શું હોય શકે. કદાચ તમે બધા પણ શ્રોતાઓ પણ શાંતિથી વિચારતા હશો કે હમણાં હું કોઈકની વાત કરીશ એ ડાયરાના કોઈ ક્ષેત્રની, ના, તમારું ધ્યાન બહાર હોય એવી એક વાત આજે ગુજરાતીઓને ગુજરાતી પણ વાલો છે એટલે કરવી છે. મારે વાત કરવી છે એક એવા એવા ગાયકની, નર્મદા કે કંકર સો શંકર સમાન હે, ભરૂચ જિલ્લો નર્મદાનો કિનારો, અને નર્મદાના કિનારે બેસી અને બાળપણથી પલોઠી વાળી અને શાસ્ત્રીય સંગીતના સાતે સાત સ્વર બધા જ રાગો એને સિદ્ધ કરવાવાળા પંડિત ઓમકાર નાચેને યાદ કરવા. પંડિતજીને જ્યારે જ્યારે યાદ કરું છું ત્યારે મારામાં એક 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 કલાકાર તરીકે મારામાં એક જુદી જ શક્તિ પ્રગટ થાય છે. પંડિત ઓમકારનાથજી ઠીક છે, આપણે ગુજરાત રાજ્યમાં એક બે ઓડિટોરિયમના નામ આપી દીધા, એક બે જગ્યાએ વાત ચાલે છે, ક્યાંક રાજ્ય સરકારમાં એક શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોનો એક કાર્યક્રમ પંડિતજીના નામે ચાલે છે, પરંતુ આપ ઓળખો છો પંડિત ઓમકારનાથજીને? મારે ગુજરાતને પૂછવું છે, અને એ એટલા માટે મારે પૂછવું છે કે જ્યારે આખા એ વિશ્વમાં અત્યારે રાષ્ટ્રવાદી દેશ કયો કહેવાય, સૌથી વધારે એના નાગરિકોને પોતાનું રાષ્ટ્ર, મારું વતન, ન્યાય વતન, ન્યાય વતન, એ જે બૂમાબૂમ થઈ રહી છે, મારો દેશ, મારો પ્રાંત, મારી ભાષા, મારું ભોજન, આ બધી વાત ચાલી રહી છે ત્યારે મારે આપને પંડિત ઓમકારનાથજીની વાત કરવી છે. આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિન 60મું વર્ષ છે ત્યારે આપ સૌએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાથે બધાએ સંકલ્પ કર્યા છે, ત્યારે હું પણ એક કલાકાર તરીકે સંકલ્પ કરું છું ગુજરાત રાજ્યનો કલાકાર કેવો હોય. આપને આશ્ચર્ય થશે, ભારત દેશને જ્યારે લોકશાહી મળી અને લોકશાહી આવ્યા પછી એ વખતના વડાપ્રધાન એમની હાજરીમાં કોઈ એક મોટો સરકારી કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમમાં નક્કી થયું કે ભાઈ વંદે માતરમ નું ગાન કરાવવા માટે થઈને પંડિતજીને બોલાવો, પંડિત ઓમકારનાથજીને બોલાવ્યા. દિલ્હીમાં આ કાર્યક્રમ થયેલો, અને એ કાર્યક્રમ થયો ત્યારે સ્વાભાવિક છે સરકારી કાર્યક્રમ હતો એટલે ઘડિયાળો સાથે થતો હોય, ઘડિયાળના કાંટા ઉપર થતો હોય, કલાકારને મન તો ઘડિયાળ જેવું કંઈ હોતું જ નથી, એને તો એની મોજે ઘડિયાળ છે. હવે એ તો આ સરકારી તંત્ર કઈ રીતે સમજી શકે, કારણ કે સરકારને તો ઘડિયાળને સીધો સંબંધ, એ તો ઘડિયાળ સિવાય ચાલે જ નહીં. એટલે જે કંઈ એમની નક્કી થયેલી હશે પેલી સમય પહેલી સમય મર્યાદા એ પ્રમાણે નક્કી થયું કે ભાઈ આટલો સમય પંડિતજીને આપજો. હવે આ તો પંડિતજી, આ તો નર્મદાના કિનારે બેઠો બેઠો જેને શારદાની સાધના કરી છે એવો પંડિત ઓમકારનાથ, આ તો ભરૂચમાંથી આવવા વાળો પંડિત ઓમકારનાથ, એને કીધું કે શું છે, તો કે તમારે એક કામ કરવાનું છે, આખું વંદે માતરમ નથી ગાવાનું, શરૂઆતની જે પહેલી ચાર પાંચ લાઈન છે એ જ ગાજો. નતાશા, આશ્ચર્ય વચ્ચે મારે કહેવું છે કે ગુજરાત રાજ્યનો એ ખ્યાતનામ, એ મહાન કલાકાર, એની ચેતના જ્યાં હોય ત્યાંથી આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે આ એની ચેતના છે એ આપણા ઉપર કૃપા વરસાવે. એ માણસે સ્પષ્ટ એ લોકોની હાજરીમાં એને અડધું વંદે માતરમ ન ગાયું અને આખું વંદે માતરમ ગાયું, અને એને કીધું કે હું વંદે માતરમ ગાતો હોય ત્યારે કોના બાપની તાકાત છે મને કોઈ અટકાવી શકે, આ ગુજરાતી કલાકારની તાકાત છે. એટલે આ છે એ વાત, ગુજરાત અને કલાકાર છે. ગુજરાત એટલે એકલા અથાણા નહીં નતા સાહેબ જી, ગુજરાત એટલે માત્ર ખાવા પીવા વાળા નહીં જી, ગુજરાત એટલે ગુજરાતની પાસે આ ખંત છે. તમે વિચાર તો કરો, આ મુઠ્ઠી ભર કહેવાય એવો હાડકાનો માણસ, પોરબંદર થી નીકળવા વાળો ઈ વાણિયો જી, હાવ હાવ હાદો હાવ હોય લો, ઈ કહેતો હોય કે જમણા ગાલે કોઈ લાફો મારે તો આપણે ડાબો ધરવો, આવું કહેવા વાળો અહિંસા ઉપર, વિશ્વ ઉપર જેની સત્તા હતી એવા અંગ્રેજોને એને કાઢી મૂક્યા, ઈ મોહનદાસ કરમચંદ ગાંધીનું આ ગુજરાત છે. પોરબંદરમાં ઈ જન્મમાં વાળો અમારે કવિકાક ભગત બાપુ તો લખતા કે આ ગાંધી છે, આ મહાત્મા છે, આ ગાંધી બાપુ છે, કેવો છે, તો એને
કાતવાનો બહુ શોખ હતો, રેટિયો કાતવાનો બધાને કહેતા કે ભાઈ તમે કોઈ પણ માનસિક કામ કરો ને ત્યારે શારીરિક શ્રમ પણ સાથે ચાલુ રહેવો જોઈએ. એટલે ગાંધીજી આગ્રહી હતા કે ભાઈ કોઈનું લેક્ચર તમે સાંભળતા હોય, દાખલા તરીકે અત્યારે તમે નિર્માણમાં અમારો કાર્યક્રમ સાંભળી રહ્યા છો તો શક્ય છે, તમારે સાંભળો છો એ બીજું કાંઈ નથી કરવાનું, તો ઘરનું બેઠા બેઠા કોઈ પણ કામ કરી શકાય. આવો ગાંધીજીની વિચારધારા હતી. આ ગુજરાતી છે. ગુજરાતી કોઈ દિવસ એક પ્રકારનું ન વિચારે, એકની સાથે ત્રણ ગણું વિચારી શકે અને એમાં કોઈને હાનિ ન થતું હોય એવું વિચારે, એનું નામ ગુજરાતી. તો એ ગાંધીજી માટે અમારા કવિ કાગ દુલાભાઈ ભગત કવિ એમ લખતા કે એના કાતણમાં ફોદો કોઈ દી ન ઊંઘે. તમે કાંતતા હોય તો વાર્પ એન્ડ બેફ્ટ જેવા બે દોરાઓ હોય એનાથી વણાતું જતું હોય અને એ વણાટ જે થાય આડો ને ઊભો તાર એનાથી કપડું વણાય, એમાં ઘણી વખત ગાંઠ ઉપજી જતી હોય છે. આપણે ખાદીના કપડા જોઈએ તો આપણે દેખાય છે કે એ ગાંઠ દેખાતી હોય. તો અમારે કવિકાક ભગત બાપુ એમ કહે છે કે એ ગાંધીનું કાતણ જે થયેલું હોય એવું કોઈ દિવસ ફોદો ન ઉમટે, એવું સરસ કાંતવાવાળો. તો ગાંધીજી જેવું કાંતે છે એવું કાંતી શકવું એ ગુજરાતીઓની ખાસિયત છે. શું વાત છે. વડનગરની એ ધરતી પરથી એવો જ એક લાલ અત્યારે દિલ્હીના ગાદી પર બિરાજમાન છે અને જેને આપણે વડનગરનો એક સામાન્ય ચાવાળો કહેતા હતા થોડાક વર્ષો પહેલાં, જ્યારે અત્યારે ગુજરાતી જે ખમીરની વાત છે સાહેબ, આ ગુજરાતી ખમીર કદાચ આપણે સૌ અત્યારે અનુભવી રહ્યા છે. ગુજરાત મોડેલ એટલે કે ગુજરાત રાજ્યનું નામ અત્યારે દેશમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને ગુજરાત મોડેલનું આ એક દ્રષ્ટાંત અત્યારે બીજા રાજ્યો અપનાવી રહ્યા છે. એટલે ગુજરાતમાં તમે કીધું એમ સ્વાભાવિક વાત છે કે ગુજરાતમાં જ્યારે ફક્ત અથાણા પાપડ અને ગાંઠિયા નહીં, ફક્ત લોકસાહિત્ય અથવા તો કલાકારો નહીં પણ ગુજરાતમાં વ્યાપાર ધંધો અને વ્યાપાર રોજગાર પણ તેટલા જ મોટા પ્રમાણમાં છે. ગુજરાતીઓ મોટા ભાગના લોકોને રોજગાર પૂરું પાડે છે અને અત્યારે એવા ખમીરવંતા જો વેપારીઓની વાત કરીએ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની વાત કરીએ, તમારા મનમાં કોણ આવે? યોગેશ, ઉદ્યોગની વાત કરશો તો મારો બહુ વિષય નથી એટલે મને બહુ ખબર નહીં પડે કંઈ, પણ ઉદ્યોગિક ક્ષેત્રે વ્યાપાર કેમ કરવો, વ્યાપાર કઈ રીતે કરી શકાય, પહેલી વાત તો એ છે નતાશા કે વ્યાપાર એ શું છે, ઉદ્યોગ એ શું છે, આ સમજવું બહુ જરૂરી થઈ ગયું છે. એટલે મને એક નાની એવી વાત યાદ આવે છે, આપણા બહુ જ જૂના અને અત્યારે જયફુમરે ગાંધીનગરમાં બેઠા છે એવા દોલતભાઈ ભટ્ટની યાદી થાય છે. દોલતભાઈ ભટ્ટ ધરતીનો ધબકાર કરીને વાતો લખે છે. દોલતભાઈ સાથે હું ખૂબ બેઠેલો છું. દોલત ભટ્ટ ધરતીનો ધબકાર લખે છે, લોકસાહિત્યની લોકજીવનની ખૂબ સરસ વાતો લખે. એમણે મને નતાશા એક સરસ વાત કરેલી, એ વાત મને આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે કરવાની ઈચ્છા થાય છે કે લોકો સમક્ષ પણ નિર્માણના માધ્યમથી આ વાત પહોંચે. એમણે એવું કીધેલું કે આ દેશ આઝાદ થયો એ પહેલાં બહુ ઓછા આ દેશમાં ઔદ્યોગિક ગૃહો વેપાર કરવાવાળા હતા અને એમાં જે સર્વશ્રેષ્ઠ ગ્રુપ હતું એ એક ટાટાનું હતું. જે આજે ટાટા છે એની પાંચમી કે છઠ્ઠી કે જે કંઈ ચોથી કે પાંચમી પેઢી હશે, આઈ ડોન્ટ નો કઈ પેઢી હશે, પણ એ સમય તમે ગાળો ગણી લો તો એ સમય. હવે એ વખતે ટાટાના ગ્રુપે એ જમાનામાં, દેશ આઝાદ નથી થયો ત્યારે ભારત દેશમાં વિશ્વના કોઈ દેશોમાંથી માલ લાવી ખરીદી અને આ દેશમાં વેચાણ કરવું એવું નક્કી કર્યું. ચોક્કસ નક્કી થયું કે ભાઈ 3 રૂપિયા અમે ખરીદી કરશું અને 3.25 રૂપિયા અમે ભારતમાં વેચીશું. એનું એગ્રીમેન્ટ થયું. એગ્રીમેન્ટમાં 5 વર્ષનું એગ્રીમેન્ટ થયું. ટાટાએ 5 વર્ષનું એગ્રીમેન્ટ કર્યું કે અમે 5 વર્ષ સુધી આ ભાવે તમારી પાસે આ માલ ખરીદી અને ભારત દેશમાં વેચીશું. હવે જેવું એગ્રીમેન્ટ થઈ અને વિષય અહીંયા આવ્યો એટલે સ્વાભાવિક છે આપણા દેશના અન્ય ગ્રહો જે ઔદ્યોગિક ગ્રહો હતા એ દોડાદોડ કરવા લાગ્યા કે ભાઈ 3 રૂપિયાથી સસ્તું બીજે ક્યાંય મળે છે નહીં શોધો. એટલે 3 રૂપિયાથી સસ્તું ક્યાંક મળી ગયું. એ લોકોએ નક્કી કર્યું કે ટાટાને પડતર ત્યાં 3 રૂપિયે મળે છે, આપણે અહીંયા 3.25 રૂપિયે વેચો એવું ગોતીએ અને વેપાર ચાલુ કર્યો. વેપાર ચાલુ કર્યો એટલે દોલતભાઈ ભટ્ટ એવું કાંઈ એમ કહેતા કે તોય ટાટાનું રૂવાડું ન ફેરવું એને કામ ચાલુ કર્યું. 2 મહિના 4 મહિના 6 મહિના 12 મહિના વર્ષ જેવું થયું, વર્ષ એનું કામ ચાલુ રહ્યું, ખોટ ખાઈને ધંધો ચાલુ રહ્યો. લોકો બધા છે સલાહ આપવા લાગ્યા, ભાઈ આ શું કરશો, તમે ડૂબી જશો, હેરાન થઈ જશો, ખોવાઈ જશો, આવું ન કરાય, તમે ગમે તેમ કરીને અરે એગ્રીમેન્ટ ફોક કરી નાખો. દોલતભાઈ ભટ્ટ એવું કહેતા કે ટાટા એટલું જ કહેતા કે ટાટા એનું નામ છે કે જે એગ્રીમેન્ટ કોઈ દિવસ ફોક ન કરે. હું જે બોલ્યો છું, મેં જે એગ્રીમેન્ટ કર્યું છે એ પૂરા 5 વર્ષ હું નભાવીશ,
મારા ઘરનું ફર્નિચર વેચી નાખવું પડે તો વેચી નાખીશ, મારી પ્રોપર્ટી વેચી નાખીશ, પણ એગ્રીમેન્ટમાં કોઈ ફેર નહીં પડે. દોલતભાઈ ભટ્ટ એવું કહેતા કે એ યુગમાં ટાટાને હંફાવવા માટે બીજા જે અન્ય ગૃહો પડ્યા હતા, જેને આને હંફાવવા અને પૈસો કમાવવા પ્રયત્ન કર્યો હતો, એ લોકો કોણ છે એનું કોઈને નામ નથી ખબર. બાકી આજે પણ ટાટા ઊભા છે. તો વેપાર છે, વેપારીકરણ છે. હું એવું માનું છું કે ગુજરાતીઓમાં ધીરુભાઈ અંબાણી આપણી પાસે એવું નામ છે, રિલાયન્સ એક એવું નામ છે કે જેને પ્રૂવ કર્યું ચોરવાડમાંથી જવા વાળો એક માણસ એ દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં, ટેક્સટાઇલ હોય તો ટેક્સટાઇલ, કેમિકલ હોય તો કેમિકલ, એ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. એવી જ રીતે કાલ સવારની વાત કરીએ તો અદાણી કાલ સવારે આવી અને જબરજસ્ત રીતે ડેવલપમેન્ટ કરે છે. દરેકે દરેક વ્યાપારમાં, દરેકે દરેક કામમાં કુશળ છે. હવે પહેલી વાત તો એ છે કે મારા જેવા ડાયરાના કલાકારે આવા વેપારીઓની વાતો નહીં કરવી જોઈએ નતાશા, પણ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ છે અને તું મને પૂછે છે તો મને તો એટલી ખબર છે કે અમારે તો વેપાર એક જ છે, અમે તો કલાકારો છીએ. અમને તો જે સત્ય દેખાય એ સત્ય છે એ લોકોની સમક્ષ અમે મૂકીએ છીએ. અમારા કવિ કાક ભગત બાપુ એમ કહે છે કે અત્યારે ડાયમંડમાં પણ આપણા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના લોકો બહુ આગળ વધ્યા છે. મુંબઈમાં, સુરતમાં, પછી ભાવનગરમાં, અમરેલીમાં ખૂબ આપણે હીરામાં કમાયા, પણ તમે બધા કરો છો એ ડાયમંડનો વેપાર છે. અમારા કવિ કાક ભગત બાપુ એવું કહે છે કે અમે પણ હીરાના વેપારી છીએ. કવિ કાગ કહે છે એટલે મને ગાવાની ઈચ્છા થાય છે. ભગત બાપુ એમ કહે છે કે ભાઈ તારે હીરાનો એ વેપાર જી, તારે હીરાનો વેપાર એ વીરા તું તો જવે રાત નો જાણ હાર, એ ભાઈ તારે એ હીરાનો એ વેપાર જી. આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ છે ત્યારે, 60મું વર્ષ છે ત્યારે આપ સૌને આ શુભેચ્છા પાઠવતા આ હું એટલા માટે કહું છું કે કવિ કાગ ભગત બાપુએ ઓલા ઓરિજિનલ ડાયમંડ હીરા માટે નથી લખ્યું, પણ અમને કીધું છે કે અમારા જે શબ્દો છે એ હીરા કરતાં પણ વધારે કિંમતી. એટલે કીધું કે તમે તમારો આ શબ્દોનો વેપાર કરો તો બહુ ધ્યાન રાખજો, તમારે હીરાનો વેપાર છે. શું કામ કે કંઈક મફતિયા ફરે બજારું માઈ બેહીન રોકશે એ તારું બારજી. મારે આજના દિવસે એ કેવું છે, દુનિયામાં ગુજરાત રાજ્યમાં દરેકે દરેક બાબતમાં આપણે એમ કહીએ છીએ કે ગુજરાતી એને કહેવાય કે તમે ધૂળ દો ને તો ધૂળે વેચી આવે, અને એમાં કંઈ બાકી નથી મૂક્યું. આપણે ધૂળ વેચવામાં આપણે ગુજરાતીઓએ ખમા બાકી નથી મૂક્યું, ઘણું વેચી નાખ્યું છે. આપણે ખોદવામાં ક્યાંય પાછા નથી પડ્યા, ખોદકામ ઘણું કર્યું છે. ધરતીના પેટાળમાંથી નીકળે એટલું બધું કાઢી કાઢીને આપણે વેચવા જ માંડ્યા છીએ, પણ મને એ નથી ખબર પડતી કે શબ્દ અમે એમને દીધે રાખીએ છીએ. અમે અમારો શબ્દ એમને, કારણ કે અમને જ્યાં લોકો કે અમને નતાશાબેન સામા મળી જાય, નતાશાબેન કે પેલું તેજ ગાયું હતું ગીત ગાવ તો અમે એમને ગાઈએ છીએ, કારણ કે અમે કલાકાર છીએ. એટલે કવિ કાક નતાશામને એમ કહે છે કે કંઈક મફતી આ ફરે બજારોમાં એ બહેન રોકશે તારું બાર, તારું બારણું, તારું દરવાજો એ રોકી અને મફતિયાઓ તને મળી જશે તો મોઠું જોઈને ખોલજે તું તારી તિજોરીના દ્વાર. તું એનો ચહેરો જોઈ લેજે, મોઢું જોઈ લેજે, એના હાલ હવાલ જોઈ લેજે, પછી તું તારી તિજોરીના દ્વાર ખોલજે. એમને એમ ખોલતો નહીં. અને એથી વિશેષ આગળ એમ કહે છે કે મૂડી વગરના માનવી સાથે તું કરીશ નહીં વેપાર, મૂડી વગરના માનવી સાથે તું કરીશ નહીં વેપાર. અરે નફો ન મળશે ને ઘરનું ટળશે, વળી હાંસલમાં તકરાર, ભાઈ તારે હીરાનો વેપાર, ભાઈ તારે હીરાનો વેપાર. મૂડી કઈ તો કે મૂડી આર્થિક નહીં, મૂડી ન્યાયની, મૂડી ધર્મની, મૂડી નીતિની, મૂડી પુણ્યની, આ બધી જેની પાસે મૂડી હોય એની સાથે તું વેપાર કરજે. અને ત્રીજી કડીમાં તો વેપારનું તમે પૂછ્યું ને એટલે સાહિત્યિક રીતે લોક સાહિત્યમાં અમને વેપાર કરતા અમારા કવિ કાગે આ ભજનના માધ્યમથી શીખવું છે કે વેપાર કેવો કરવો. તો કે મફતિયા મળે તો એને ન દેવું, મૂડી વગરના હોય તો એને યાર ધંધો ન કરવો. તો ધંધો કરવો કોની યાર, અમારા કવિ કાગ એમ કહે છે કે જીવન કરતા એ જીભતણી જે કિંમત છે એ કરનાર જી. જેને મન જીવનની કિંમત નથી પણ જીભની કિંમત છે. જીભ એટલે વાણી, જીભ એટલે વચન. મેં વચન આપ્યું છે કે હું આમ કરીશ,
મેં કીધું છે કે હું આમ કરીશ, એવું વચન જે પાળે છે, જેને જીવની ચિંતા નથી, જીવન કરતા એ જીવતણી જે કિંમત છે કરનાર જી. આજે સ્થાપના દિવસે નિર્માણના માધ્યમ દ્વારા નતાશા બેન, હું એટલું જ કહીશ કે અમે તો એટલું કહી છીએ કે આવો ગ્રાહક જો મળે તો, આવો ગ્રાહક જો તમને મળી જાય તો તમે એને આપી દેજો રે ઉધાર. એ ભાઈ તારે હીરાનો એ વેપાર જી. આવા જીવન જીવવા વાળા કદાચ કોઈ મળી જાય તો તમે એને ઉધાર આપી દેજો. શું કામ કે આવા માણસને ઉધાર આપ્યું હશે અને કદાચ કાળનું કરવું ને એ માણસ નહીં રહે ને તો એનો દીકરો છે ને તમારું સરનામું પૂછતો પૂછતો આવશે કે મારા બાપુજી તમારી અહીંયાથી આ 200 રૂપિયાનો માલ લઈ ગયા હતા, આલ્યો આ 200 રૂપિયા. આ ગુજરાતીની ઓળખ છે. શું વાત! આ ગુજરાતની ધરતી એટલે શેઠ સગાળસાની ધરતી છે. અરે આ ગુજરાત રાજ્યની ધરતી એટલે એવી ધરતી છે કે મથુરામાં જન્મ લીધા પછી, ગોકુળમાં ઉછર્યા પછી, જગતનો તાત જેને કહી શકાય એવા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના સારથી બનીને ઉભો રહેલો એ કૃષ્ણ પરમાત્મા જ્યારે રહેવાનું પસંદ કરે ને ત્યારે સોસાયટીઓ સામે નજર કરે, બંગલાઓ સામે નજર કરે ને તેથી એને વિસ્તાર દેખાડો ને એ દ્વારિકા એટલે આપણું ગુજરાત છે. અરે બારે બાર જ્યોતિર્લિંગ છે, એમાં જગતના તાત જેને કહી શકાય એવા દેવાધિદેવ મહાદેવને જેદું પહેલું વહેલું પલોઠી વાળીને બેસવાની ઈચ્છા થઈને તે દી સૌરાષ્ટ્રના સાગર કિનારે સોમનાથમાં સોમનાથ મહાદેવ બેઠા ને એ ગુજરાત છે, એ ગુજરાત. શું વાત છે વેપારના દૃષ્ટિકોણને પણ લોક સાહિત્યની રીતે તમે ખૂબ સરસ સમજણ આપી છે. હવે વાત જ્યારે આપણે લોક સાહિત્યની કરીએ છીએ, કલાકૃતિઓની કરીએ છીએ, યોગેશજી તમારા મનની ગમતી અથવા તો તમારા મનના કોરાણે એવી કોઈ ગમતી પંક્તિઓ, એવા કોઈ લોક સાહિત્યના ધબકારા જે અત્યારે આપ અમારી સાથે શેર કરવા ઈચ્છો છો, અમારા શ્રોતાઓ સાથે શેર કરવા ઈચ્છો છો? કારણ કે ગુજરાતીઓની જ્યારે પણ વાત આવે છે ત્યારે મીઠી દાળ ખાઈને સિંહ જેવી ગર્જના કરનાર ગુજરાતી છે. નતાશા, આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ છે ત્યારે એક લોકસાહિત્યકાર તરીકે એક ગઢવી જ્ઞાતિમાં જન્મ લીધો છે એટલે પરંપરાગત એ પરિવારોમાંથી હું આવું છું જ્યાં શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિનો ત્રિભેટો પેઢીઓથી થયેલો છે અને એમાંથી ઉછેર થયો છે એટલે સ્વાભાવિક. પણ જ્યારે લોકસંગીત, લોકસાહિત્ય, લોકવાતો એની વાત કરતો હોય ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને હું નથી ભૂલી શકતો. મેઘાણીભાઈ એક એવો કવિ, એક એવું વ્યક્તિત્વ, એને માત્ર કવિમાં હું કેમ બાંધી શકું? એને આ દેશને આઝાદ કરવા માટે પોતે સતત એ લડાઈમાં ઉતર્યા, પોતે પોતાનું કલકત્તાનો તમામ કાર્યભાર નોકરીઓ એ છોડીને પોતે રાણપુરમાં આવી અને છાપા સાથે કામ કરીને ગામડે ગામડે ફરવાવાળો એ ઝવેરચંદ મેઘાણી આજે મને યાદ આવે છે. અને યાદ એટલા માટે આવે છે કે સ્વાભાવિક હું એની જૂની જૂની રચનાઓ જો બોલવા બેસું તો મેઘાણીભાઈની એ વાતોમાં કદાચ નવા યુગની પેઢીને રસ ન પડે. પણ હમણાં છેલ્લા 4-5 વર્ષ પહેલાં જે ટાગોર, રવિન્દ્રનાથ ટાગોર કલકત્તામાં, અને રવિન્દ્રનાથ ટાગોર છે એની કદાચ હું આજે લોકોને પૂછું કે એક મહાકવિ રવિન્દ્રનાથ ટાગોર, સંગીતના ખૂબ જાણકાર રવિન્દ્રનાથ ટાગોર એક બંગાળના એક એવા પરિવારમાંથી આવતા હતા, પણ એને કાવ્ય લખવાની શરૂઆત છે ને એ ગુજરાતથી કરી દીધી. હું ગુજરાતીઓને ખાસ જણાવીશ, બંગાળના રવિન્દ્રનાથ ટાગોરજીએ પહેલી વહેલી કવિતા લખવાની શરૂઆત એ ગુજરાતમાં, અને એ ગુજરાતમાં પણ સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરમાં કરેલી. હા, રવિન્દ્રનાથ ટાગોરને એ આપને કદાચ ખ્યાલ નહીં હોય, હું થોડોક વધારે વિષયમાં જતો રહીશ. એમના 7 ભાઈઓ હતા અને 7 ભાઈઓના નામ સોમચંદ્ર અને બુધચંદ્ર અને રવિચંદ્ર, એવી રીતે રવિન્દ્રનાથ નામ હતું. અને એમાંના એક ભાઈ, એમના મોટા ભાઈ, એ જમાનામાં આઈસીએસ ઓફિસર હતા, એટલે અત્યારે આપણે જે કલેક્ટરમાં આઈએએસ કહીએ છીએ એ ત્યારે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ નહોતી, પણ ત્યારે બ્રિટિશરો હતા એટલે ત્યારે બ્રિટિશરનું ઇન્ડિયન સિવિલ સર્વિસ આઈસીએસ કહેવાતા, એટલે આઈસીએસ ઓફિસર હતા અને અમદાવાદમાં એક ઉચ્ચ પદ ઉપર એ હતા.
અને રવિન્દ્રનાથ ટાગોર એ જે બંગલામાં રહેતા એ બંગલો એટલે અત્યારે શાહીબાગમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક જે બનાવ્યું છે ને એ જ બંગલામાં રહેતા અને એ બંગલાની એક બારીમાં બેસીને અને એ પણ બાજુમાં કોઈ મહારાષ્ટ્રીયન કોઈ એવા બીજા આઈસીએસ ઓફિસરનો બંગલો હતો અને એ દરમિયાનમાં રવિન્દ્રનાથ ટાગોર છે એને પરિચય થયો. રવિન્દ્રનાથજી ત્યારે અંગ્રેજી બહુ ઓછું જાણતા, પોતે બંગાળીમાં ભણેલા અને ભાઈ આઈસીએસ અધિકારી એનો ભાઈ એટલે એને અહીંયા લઈ આવેલા અને એ દરમિયાનમાં રવિન્દ્રનાથજીને બાજુના મરાઠી ઓફિસર છે એના પરિવાર સાથે પરિચય થયો અને એમાં રવિન્દ્રનાથજીને પહેલી વખત એ જે મરાઠી ઓફિસર્સ છે એની કોઈ દીકરી, ખાસ કરીને નામ મને યાદ નથી આવતું અત્યારે, પણ અન્નુ કે એવું કોઈ નામ કદાચ ન ભૂલતો હતો, એ નામનો પરિચય થયો. એ બંને પરિચયમાં આવ્યા અને પછી એ બારીમાં બેસી જ્યાંથી સીધી સાબરમતી દેખાય છે ત્યાંથી એમને પહેલી પહેલી કવિતા લખી. રવિન્દ્રનાથ ટાગોરના પણ કવિતાના શબ્દો જે ગુજરાતની ધરતી ઉપર ફૂટ્યા છે અને સાબરમતીની નદીના નીર જોઈને એટલે એટલે કહેવાની વાત તમે વિચાર કરો, એક બંગાળીને કાવ્ય ફૂટે એ સાબરમતી ગુજરાતની છે. એ જ રીતે એક મુસ્લિમના કૂતરાની સામે સસલો થઈ જાય એ સાબરમતી છે. તો જ્યાં તમે જોતા હતા આપણને એમ હતું કે હવે આ સાબરમતીના પટમાં સર્કસ સિવાય કંઈ થઈ જ નહીં શકે, એ બે કાંઠે વહે છે એ પણ ગુજરાત જ છે. આ ગુજરાતીઓની ખાસિયત છે. એટલે મને ઝવેરચંદ મેઘાણીની યાદી એટલે થાય છે કે ઝવેરચંદ મેઘાણી પણ કલકત્તામાં ગયા, કલકત્તામાં એમને બંગાળી સાહિત્યનો અભ્યાસ કર્યો અને એ દરમિયાનમાં રવિન્દ્રનાથ ટાગોરનું લખેલું એક બંગાળી વર્ષા ગીત છે એમને ખૂબ સ્પર્શી ગયું, ખૂબ ગમ્યું. એટલે એમને નક્કી કર્યું કે આનો અનુવાદ કરવો છે અને પછી એને ગુજરાતી અનુવાદ કર્યો અને ગુજરાતી અનુવાદમાં પણ એમને ચારણી પસંદ કર્યું કે ભાઈ ચારણોનો જે ઠાઠ છે, ચારણોનો જે ઢાળ છે એ પ્રકારે હું એનો અનુવાદ ભાવાનુવાદ કરું અને ભાવાનુવાદ કરીને ગીત આવ્યું જે આજના યંગસ્ટરને આખા વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓને ગમે છે. એ ગીત મને એમ લાગે છે કે આજે મારે ગાવું જોઈએ. મન મોરબા નિથન ગાટ કરે, મન મોરબા નિથન ગાટ કરે, મોરબા નિથન ગાટ કરે, મન મોરબા નિથન ગાટ કરે, ઘન ઘોર જરે જહું ઓર મારું મન, એ મારું મન મોરબા નિથન ઘાટ કરે, મન મોરબા નિથન ઘાટ કરે, મન મોરબા નિથન ઘાટ કરે, મારું મન મોરબા નિથન ઘાટ કરે, મન મોરબા નિથન ઘાટ કરે, મોરબા નિધન ઘાટ કરે, મન મોરબા નિધન ઘાટ કરે, ઘન ઘરર ઘરર મેઘ ઘટા ગગને ગગને ઘર જાટ ભરે, ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે, ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે, ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે, નવધન ભરી સાર સિમ ઝુલે, નદ યુ નવ જોબન ભન ભૂલે, નવ દિન કપૂત ની પાંખ ખુલે, નવ દિન કપૂત ની પાંખ ખુલે, નવ દિન કપૂત ની પાંખ ખુલે, મધરા મધરા મલકાઈ ને મેડો, મેં સુને શું વાત કારા ગાગને ગાગને ઘુમરાઈને પાગલ, મેઘ ઘટા ઘર જાટ ભરે, મારું મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે, મારું મન મોરબાની થન ગાટ કરે, મન મોરબાની. શું વાત છે, એવું લાગે છે સાંભળતા જ રહીએ પણ સમયની મર્યાદા બધે જ હોય છે. જેમ તમે શરૂઆતમાં જ કીધું હતું ક્યાંક ઘડિયાળના ટકોરે ચાલતા વ્યક્તિઓમાંથી અમે પણ એક છીએ. ગુજરાત દિવસ અને આજની આ ભાતીગળ વાતો, લોક સાહિત્યની વાતો, લોક કલાકારોની વાતો, ગુજરાતના વારસા અને ઇતિહાસની વાતો જેટલી કરીએ તો ખૂટે નહીં, પણ સમયની મર્યાદા નડતા યોગેશ ગઢવી આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા. ખૂબ સરસ આપે આપના કંઠરે લાવ્યા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, વાતો કરતી ખૂટશે નહીં પણ ખમીરવંતા ગુજરાતીઓને આજના દિવસની ફરી એક વખત જતા જતા અનેક શુભેચ્છાઓ. આવી ઘણી બધી ચર્ચાઓ લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. હાલ બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.